બંધુવાઈ થકી ફરવો. ઇઝરાયલના રાજા અને યહૂદાના રાજ્ય બેયેવે પરમેશ્વરને સામે પાપ કર્યો, અણવે અણી વાયદાને તોડ દડ્યો જે પરમેશ્વરે અણા હાથે સિને ઉપર બાંધી હતી. પરમેશ્વરે અણાને પસ્તાવો કરવા અને ફેર થકી એની ભક્તિ કરવાને હરું ચેતવણી અલવાને ભવિષ્યવક્તાને મોકલ્યા, પણે અણવે અણાની વાતને નકાર દીધી. અને પરમેશ્વરે અણાના દુશ્મનને અણાને ખતમ કરવામાં સક્ષમ કરવાને દ્વારા બેય રાજ્યોને સજા આલી. અસુર એકબીજા દેહ એથો જી ઘણો તાકતવર થઈ ગયો હતો. એ બીજા દેશો ને હરું ઘણો નિર્દય હોદો હતો. અણવે આવેને ઇઝરાયલને ખતમ કરી દીધો. અસુરિયો બી આવેને ઇઝરાયલના રાજ્યમાં ઘણાને માર દડ્યા. જી ગયમો એને લૂંટી લીધો અને દેહમાં કઈ ભાગને બાળ દડ્યો. અસુરિયો બી હેતા અગુવા ધનવાર મનખા અને એવા મનખાને જી મોગી છે જી ભણાવી શકતા હતા એ ખાતે ભેળા કરીને અને ઈ અણાને અસુરિયો દેશ લઈ જા. ઇઝરાયલમાં ખાલી થોડા ગરીબ ઇઝરાયલિયા વસ્યા. ફેર અસુરી મનખા અણા દેહમાં રહેવાને હરું વિદેશીયને લઈ આવ્યા. અને વિદેશીયવે અણા નગરને ફેર થકી બનાવ્યા જે ઇઝરાયલી તા વસેલા હતા. અણા થકી અણાવે શાદી કરી. અણા મનખાને પીડજી સામરી કહેવાયા. યહૂદાના રાજ્યના મનખાવે દીખ્યું કે કેમ કે પરમેશ્વરે એને એ પર વિશ્વાસને કરવા અને એની વાતને માનવાના ખાતર ઇઝરાયલના રાજ્યના મનખાને સજા આલી હતી, પણ તે હોદા અણવે કનાનીય દેવતાની મૂર્તિઓની ઉપાસના કરી. પરમેશ્વરે અણાને ચેતવણી અલવાને હરું ભવિષ્યવક્તાને મોકલ્યા, પણ અણવે હમળવા થકી નકાર દીધા. લમસમ હો વરહને બાદ અસુરિયો બી ઇઝરાયલના રાજ્યને ખતમ કરી દીધો. પરમેશ્વરે બેબિલોનના રાજા નબુગત નેસરને યહૂદાના રાજ્ય પર હમલોને હરું મોકલ્યો. બેબિલોન એક તાકતવર દેશ હતો. યહૂદાનો રાજા નબુકદનેસરનો દાસ બનવા અને હર વરને ઘણો કરો ધનનું ભુગતાન કરવાને હરું સહમત થઈ ગયો. પણ થોડાક વર્ષને બાદ યહૂદાના રાજા બેબિલોનને સામે બળવો કર્યો અને બેબિલોનીઓએ પાસા આવીને યહૂદાના રાજ્ય પર હમલો કરી દીધો. અણવી યરુસલેમ નગર ઈ પર કબજો કરી લીધો, મંદિરને ખતમ કરી દીધો અને નગર અને મંદિરના ખજાનાને લૂંટી લીધા. બળવો કરવાને ખાતર યહૂદાનો રાજાને સજા અલવાને હરું નબુગત નેસરવે સૈનિકવે રાજાને સોરાને એને સામે માર દડ્યો અને ફેર એને આંધો કરી દીધો. એને બાદ એ રાજાને લઈ જાય તાકી એ બેબિલોનના જેલખાનામાં મરી જાય. નબુગત નેસર અને એની સેના યહૂદાના રાજ્યને લમસમ હેત મનખા બેબિલોન લઈ ગયા. ખાલી હેત થકી ગરીબ મનખાને વહી છોડીને તાકી એ ખેતરમાં ધાન ઉગાડે ટાઈમ આના કાળને બંધુભાઈ કીધો જોયો હતો, જેનામાં પરમેશ્વર ન મનખાને વાયદાનો દેહ થકી નકળ જવાને હરું પરેશાન કરી દડીએ હતા. ભલે હિ પરમેશ્વરે આપણા મનખાને અણાના પાપને હરું બંધવાઈમાં લઈ જવાને દ્વારા સજા આલી, તે હોદો ઈતે અણાની વાયદાને નહીં ભૂલ્યો હતો. પરમેશ્વરે આપણા મનખાની નિગરાણી કરવો શરૂ રાખ્યો અને આપણે ભવિષ્યવક્તાને દ્વારા અણા થકી વાતે કરતો રહ્યો. અણાવે પ્રતિજ્ઞા કરી કે 70 વર્ષને બાદ ઈ ફેર થકી પ્રતિજ્ઞાના દેહમાં ફરે. લમસમ 70 વર્ષને બાદ ફારસનો રાજા ખુસરુવે બેબિલોનને હરાવી દીધો. એટલે હરું બેબિલોનના સામ્રાજ્યને બજાય ફારસના સામ્રાજ્યે કઈ દેશો ઉપર રાજ કર્યો. ઇઝરાયલી મનખા આવું યહૂદા કહેવાતા હતા. હમણાં થકી ઘણવે આપણા પૂરો જીવન બેબિલોનમાં વ્યતીત કર દેદો હતો. ખાલી ઘણક થોડક ડોહા યહૂદીને યહૂદાના દેહ યાદ હતો. ફારસી લો ઘણા તાકતવર હતા, પણ અણવે આપણા જીતેલા થકા મનખા પર દયા કરી હતી. ફારસી મનખાનો રાજા બનવાના થોડાક ટાઈમને બાદ ખુસરુવે એક હુકુમ આલ્યો કે કોઈ બી યહૂદી જે યહૂદામાં જવા માંગે હે ઈ તે ફારસ થકી નકળીને પાછો યહૂદામાં જઈ શકે હે. આ તકે અણાને મંદિરને ફેર થકી બનાવવાને હરું ધન હોદો આલ્યું અને બંધુવાઈને 70 વર્ષને બાદ યહૂદીનો એક નાનો ઝુંડ યહૂદામાં યરુસલેમ નગરમાં ફરી આવ્યા. જ્યારે એ મનખા યરુસલેમ પૂગ્યા તે અણાવે મંદિરને અને નગરની સારી મેરની દિવાલને ફેર થકી બનાવી. ફારસી મનક અજુ હોદા અણા પર રાજ કરતા હતા, પણ એક વખત ફેર થકી વાયદાના દેહ મરી ગયા હતા અને મંદિરમાં ભક્તિ કરી રહ્યા હતા.